આજનો જે ટોપિક છે એ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો એમાંનો ત્રીજો ભાગ. પહેલા આપણે આથવણયુક્ત પીણા જોયા, પછી આપણે એન્ટીબાયોટિક્સ જોયું. હવે સૂક્ષ્મ જીવો દ્વારા વિવિધ પ્રકારના રસાયણ ઉત્સેચક અને એના દ્વારા કેટલાક જૈવિક અણુ ઉત્પન્ન કરી શકાય છે એની ચર્ચા આપણે કરવાની છે. આપણે વિવિધ પ્રકારના એસિડ્સ નો ઉપયોગ કરીએ છીએ, તો એસિડ્સ ઉત્પાદન માટે સૂક્ષ્મ જીવો ની આપણે મદદ લઈ અને ઇન્ડસ્ટ્રી લેવલે ઘણા બધા પ્રકારના એસિડ ઉત્પાદન કરીએ છીએ. એના ઉદાહરણ આપણે જોઈએ તો એસિટિક એસિડ ના અલગ અલગ ઉત્પાદનો, એમાં પર્ટિક્યુલર એક ફૂગ છે જેનું નામ છે એસ્પરજિલસ નાઇઝર. આ ફૂગ માંથી સાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે. એસ્પરજિલસ નાઇઝર માંથી સાઇટ્રિક એસિડ નું ઉત્પાદન કરવામાં આવે છે. એક બેક્ટેરિયા છે જેનું નામ છે એસિટોબેક્ટર એસિડ, અને આ બેક્ટેરિયામાંથી એસેટિક એસિડ ઉત્પાદન કરવામાં આવે છે. સમજો છો તમે, એસ્પરજિલસ નાઇઝર માંથી સાઇટ્રિક એસિડ બનાવ્યું, એસિટોબેક્ટર એસિટી માંથી એસિટિક એસિડ બનાવ્યું. એવા જ એક બીજા બેક્ટેરિયા છે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટારિકમ નામના બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયામાંથી બ્યુટીરિક એસિડ બનાવવામાં આવે છે. તો ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ માંથી બ્યુટીરિક એસિડ નું ઉત્પાદન કરવામાં આવે છે. અને આ તો આપણે જાણીએ જ છીએ, લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા એમાંથી લેક્ટિક એસિડ મેળવવામાં આવે છે, જે આપણે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં જોયું. આમે ચારેય પ્રોડક્ટ અલગ અલગ કલરમાં એટલે સિલેક્ટ કરી કે તમને સમજાય કે કયા ફૂગ બેક્ટેરિયાની કઈ પ્રોડક્ટ છે જે આપણે ઉત્પાદનમાં ઉપયોગમાં લઈએ છીએ. તો આ બહુ સ્વાભાવિક વાત છે, આવી અલગ અલગ પ્રોડક્ટ છે એ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવોમાંથી મેળવવામાં આવે છે. એક આપણે ઈસ્ટ જોઈ, આગળ એનું નામ હતું સેક્રોમાઈસીસ સેરેવિસી, એનો ઉપયોગ શેના માટે આપણે કરીએ છીએ, તો કે ઇથેનોલ ના ઉત્પાદન માટે તેનો ઉપયોગ કરીએ છીએ. તો આવા વિવિધ પ્રકારના એસિડ બનાવવા માટે આપણે આવી વિવિધ પ્રકારની સૂક્ષ્મ જીવ, એમાં પછી ફૂગ હોય, ઈસ્ટ હોય કે બેક્ટેરિયા હોય, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. હમણાં જે આપણે નામ આપ્યું એસ્પરજિલસ નાઇઝર, આ એનો થ્રી ડાયમેન્શન વ્યૂ છે એસ્પરજિલસ નાઇઝર, બરાબર છે. એવી જ તે આ એનો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો એસ્પરજિલસ નાઇઝર આ પ્રકારની ફૂગ દેખાય, આ એનો વ્યૂ છે. ટૂંકમાં એસ્પરજિલસ નાઇઝર જે ફૂગ છે એ, અને આ જે છે એ સેક્રોમાઇસિસ સેરેવિસી નામની ઈસ્ટ છે, જે આગળ આપણે એક વખત આ જોઈ હતી. આપણે જો માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણા સાદા માઇક્રોસ્કોપમાં 45x ના સેક્રોમાઇસિસ સેરેવિસી કેવા પ્રકારની દેખાય એ આપણે જોઈ લઈએ. તો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો સેક્રોમાઇસિસ સેરેવિસી છે એ આ પ્રકારની દેખાય છે. સમજાણું? તો આવી વિવિધ ફૂગ બેક્ટેરિયા જે સૂક્ષ્મ જીવ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એનાથી આપણે આવી પ્રોડક્ટ્સ અલગ અલગ મેળવીએ છીએ. આ સિવાય બીજી કેટલીક પ્રકારના બેક્ટેરિયા અને ફૂગમાંથી બીજી કેટલીક પ્રોડક્ટ્સો પણ મેળવીએ છીએ, એ આપણે
વિડિયો ના માધ્યમથી જોઈ લેજો. આપણે છેલ્લે એન્ટીબાયોટિક્સ ની વાત જોઈ હતી, અહીંયાથી આગળ આપણે જોઈએ તો એસ્પર્જિલસ નાઇઝર નામની ફૂગ છે, એનાથી સાઇટ્રિક એસિડ બને. એઝેટોબેક્ટર એસિટી છે, એનાથી એસિટિક એસિડ બને. ક્લોસ્ટ્રિડિયમ બ્યુટેરિકમ છે બેક્ટેરિયા, એનાથી બ્યુટેરિક એસિડ બને. લેક્ટિક બેસિલસ છે, એનાથી લેક્ટિક એસિડ તૈયાર થાય છે. અહીંયા લખવામાં ભૂલ છે, સાઇટ્રિક એસિડ લખાઈ ગયું છે, લેક્ટિક એસિડ આવે. એવી રીતે ગ્લુકોનિક એસિડ છે, એ ખાસ કરીને મેલિક એસિડ, જેને ઇટેકોમિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એલ મેલિક એસિડ છે, એલ લાઇસિન છે, આ બધી જ વસ્તુને આપણે ઔદ્યોગિક લેવલે બેક્ટેરિયાની મદદથી ઉત્પાદન કરીએ છીએ. હવે કેટલાક ઉત્સેચકો બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો મહત્વનો ફાળો રહેલો છે, એની ચર્ચા કરી લઈએ. તો એક ઉત્સેચક છે ગ્લુકોઝ ઓક્સિડેઝ, એમાઇલેઝ, પ્રોટીએઝ, ગ્લુકોઅમાઇલેઝ, આ બધા ઉત્સેચકો છે. આ ઉત્સેચકોના એકચ્યુઅલમાં થ્રી ડાયમેન્શન વ્યૂ બતાવ્યો છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય, એટલે પ્રોટીનની ચેઇન છે એ આવા કોમ્પ્લેક્સ ફોર્મમાં ગોઠવાયેલી છે, એના સ્ટ્રક્ચર ઇમેજ ફોર્મમાં બતાવ્યા છે. રેનિન છે, લાઇપેઝ છે, સેલ્યુલિઝ છે. એમાંનો લાઇપેઝ ઉત્સેચક છે, એનો સૌથી વધારે ઉપયોગ આપણે વ્યવહારમાં કરીએ છીએ. જે લોન્ડ્રીની અંદર કપડા ઉપર તેલના ડાઘ લાગ્યા હોય, ઓઇલી ડાઘ લાગ્યા હોય, તો તેલ શું છે? એક પ્રકારનું લિપિડ છે. તો આવા તેલના ડાઘને દૂર કરવા જો કપડાની અંદર આ લાઇપેઝ ઉત્સેચક પાવડરની સાથે નાખવામાં આવે તો કપડામાં રહેલા તેલના ડાઘને એ આસાનીથી દૂર કરે છે. એટલે લાઇપેઝ ઉત્સેચક છે એ લોન્ડ્રીની અંદર જે જીદી તેલના ડાઘ છે એ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તમે બધાએ જે આજે ભારે ડિટર્જન્ટ આવે છે, સર્ફેક્સલ હોય કે ટાઇડ હોય, એની અંદર તમે ઓલા બ્લુ અને ઓરેન્જ કલરના ડોટ્સ જુઓ છો. હવે સર્ફેક્સલની એડમાં બતાવે છે ને કે અબ સર્ફેક્સલ બ્લુ કી શક્તિ કે સાથ, એ જે ડોટ્સ એમાં હોય છે વ્હાઇટ પાવડરની ભેગા, એ જે ડોટ્સ છે ને એ હકીકતે આ ઉત્સેચક છે. એ મોટાભાગે લાઇપેઝ ઉત્સેચકના બનાવેલા ડોટ્સ હોય છે, અને એ આવા એકદમ જીદ્દી ડાઘ જેને કહેવાય ને એવા ડાઘને કાઢવા માટે ઉપયોગી છે. બરાબર છે? ટૂંકમાં કેટલાક સૂક્ષ્મજીવમાંથી વિટામિન્સ પણ બનાવવામાં આવે છે. જેમ કે એક સૂક્ષ્મજીવનું નામ છે આસીપિયા ગોસિપી માંથી રિબોફ્લેવિન એટલે B12 તૈયાર કરવામાં આવે છે. માર્કેટમાં B12 વિટામિન B12 ની કેપ્સ્યુલ મળે, તો B12 ક્યાંથી લાવ? તો આવા સૂક્ષ્મજીવોની મદદથી આપણે વિટામિન B12 ઇન્ડસ્ટ્રી લેવલે બનાવી અને એને કેપ્સ્યુલ ટેબ્લેટ ફોર્મમાં આપી શકીએ છીએ. બરાબર છે? રાઇઝોપસ નિગ્રીકન્સ નામની ફૂગ છે, એ હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એટલે હોર્મોનની ટેબ્લેટ ઇન્જેક્શન મળે છે, એ પણ આવા સૂક્ષ્મજીવો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જીનેટિક એન્જિનિયરિંગની મદદથી સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાં એક પદાર્થ તૈયાર કરવામાં આવે છે, જેનું નામ છે પર્ટિક્યુલરલી, અહીંયા એની ડિટેલ નથી આપી, પણ એ પર્ટિક્યુલરલી સાયક્લોસ્પોરિન એ અને સ્ટેનિન નામના પદાર્થ ઉત્પન્ન કરે છે,
સાયક્લોસ્પોરિન એ હમણાં આપણે જોઈશું એ ટ્રાયકોડર્મા નામની ફૂગમાંથી આઇસોલેટ કરવામાં આવે છે અને પોલિસ્પોરમ ઈસ્ટમાંથી. આ જે સાયક્લોસ્પોરિન એ જે પદાર્થ મેળવવામાં આવ્યો છે એ પદાર્થનો ઉપયોગ અંગ પ્રત્યારોપણ કરતા જે દર્દી હોય એને ઇન્જેક્શન આપવામાં આવે સાયક્લોસ્પોરિન એ, જેથી એની રોગ પ્રતિકારક શક્તિ છે એ શાંત થઈ જાય અને પેશન્ટ છે એને બહારથી નાખેલું જે અંગ છે એના શરીરમાં સ્વીકાર્ય બને. એટલે એના માટે ખૂબ જ મહત્વનો આ સાયક્લોસ્પોરિન એ પદાર્થ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે ટ્રાયકોડર્મા નામની ફૂગ છે અને પોલિસ્પોરમ નામની ઈસ્ટ છે એમાંથી એક્સ્ટ્રેક્ટ કરી અને મેળવવામાં આવે છે. તો એ પણ ઇન્ડસ્ટ્રી લેવલે બનાવવા માટે ઉપયોગી છે. જે કોલેસ્ટ્રોલ છે એના સામે આ સ્ટેરિન્સ, હમણાં જે મેં વાત કરી એ સ્ટેરિન્સ એ કોલેસ્ટ્રોલને ઉગાડવા માટે ઉપયોગી છે, જે એક ઈસ્ટ છે મોનોસ્કસ પરપુરિયસ એ ઈસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે સ્ટેરિન્સ નામની દવા, અને કોલેસ્ટ્રોલને ઘટાડવાની દવા તરીકે ખૂબ જ ઉપયોગી દવા સાબિત થાય છે. તો અહીંયા આપણે આજે વાત કરી એ બીજા કેટલાક સૂક્ષ્મ જીવો જેનો ઉપયોગ અલગ અલગ રીતે કરીએ છીએ. તો હવે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જોઈ લઈએ, લાઇપેઝ નામનો ઉત્સેચક એનો ઉપયોગ ડિટર્જન્ટમાં, એટલે કે લોન્ડ્રીમાં તેલી ડાઘ દૂર કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. એવું જ તે આવા જે પ્રોટીએઝ પેક્ટિનેઝ એવા જે બધા એન્ઝાઇમ છે ઉત્સેચકો છે એનો ઉપયોગ ક્યાં થાય, તો કે આપણે જે પેકિંગ ફ્રૂટ જ્યુસ મળે છે, તમે બધા નામે સાંભળ્યું હશે ને, પીધું હશે, ટ્રોપિકાના છે, રિયલ ફ્રૂટ જ્યુસ છે. આ જે ફ્રૂટ જ્યુસ છે એ આપણે ઘરે જે ફ્રૂટ જ્યુસ કાઢીએ એનાથી થોડાક અલગ હોય છે. એટલે દાખલા તરીકે આપણે ઘરે દ્રાક્ષનો રસ કાઢીએ અને ટ્રોપિકાનાનો દ્રાક્ષનો જ્યુસ લઈએ તો એ બેમાં ઘણો મોટો ડિફરન્સ છે. એ જે ટ્રોપિકાના ફ્રૂટ જ્યુસ છે એ લોકો આવા ફ્રૂટ જ્યુસને પેકિંગ કરીને સાચવી રાખવા માટે આવા પેક્ટિનેઝ અને પ્રોટીએઝ જેવા એન્ઝાઇમનો ઉપયોગ કરે છે ઉત્સેચકનો, જે ફ્રૂટ જ્યુસ માટે ખાસ ઉપયોગી છે, બરાબર. હમણાં જ આપણે વાત કરી એમ સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામનો એક ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં થાય આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામનો ઉત્સેચક છે, તો કે કોઈ પેશન્ટની રુધિર વાહિનીમાં ક્લોટ થઈ ગયો, એટલે કે બ્લડ ક્લોટ હોય તો એને તોડવા માટે, એટલે કે ક્લોટ બ્લસ્ટર તરીકે એનો ઉપયોગ થાય છે. આ ખૂબ જ જરૂરી છે, જેની આપણે એમ કહીએ ને કે નળી બ્લોક છે, એ નળી બ્લોક હોય એ ખોલવા માટેની જે પ્રાઇમરી દવા છે એ દવામાં હકીકતે સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામનો ઉત્સેચક આપવામાં આવે છે, અને આ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. તો એની મદદથી આપણે આવ્યા જેની નળી બ્લોક હોય, રુધિર વાહિનીમાં ક્લોટ થઈ ગયું હોય એવા પેશન્ટની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે એવું કહી શકાય કે આ દવાની મદદથી આપણે હાર્ટ એટેકની જેને સંભાવના હોય એ ઘટાડી શકીએ છીએ, અથવા તો જેને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે એવા પેશન્ટની સારવારમાં આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે ખૂબ જ મહત્વની દવા સાબિત થાય સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ. હમણાં આપણે વાત કરીએ એમ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ,
जो फूग छे એમાંથી એક પદાર્થ મેળવવામાં આવે છે, એ પદાર્થ નું નામ છે સાયક્લોસ સ્પોરિન એ. ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી એક પદાર્થ મેળવવામાં આવે છે, પદાર્થ નું નામ છે સાયક્લોસ સ્પોરિન એ. અને આનું મેઇન કામ શું છે તો કે આપણી રોગ પ્રતિકારકતાને ઘટાડી દે છે, બ્લોક કરી દે છે. એટલે એનો ખાસ ઉપયોગ ક્યાં થાય તો કે જ્યારે કોઈ પણ દર્દીને અંગ પ્રત્યારોપણ કરવાનું છે ત્યારે એની રોગ પ્રતિકારકતાને બંધ કરવી પડે, જેથી કરીને બહારથી દાખલ કરેલું અંગ છે એ એમાં બરાબર રીતે કામ કરવા લાગે અને શરીરમાં એ અંગ પ્રત્યે રિજેક્શન ન થાય. એના માટે એના પછીની લાસ્ટ પ્રોડક્ટ આપણે જોઈ લઈએ તો એક બીજી ઈસ્ટ છે, એનું નામ છે મોનોસ્કસ પુરપુરિયસ. આ શું છે? ઈસ્ટ છે, બરાબર. મોનોસ્કસ પુરપુરિયસ આ એક પ્રકારની ઈસ્ટ છે અને આ ઈસ્ટમાંથી ચોક્કસ પ્રમાણે એક પદાર્થ ઉત્પન્ન કરવામાં આવે છે જેનું નામ છે સ્ટેટિન્સ. મોનોસ્કસ પુરપુરિયસ ઈસ્ટ છે અને એ ઈસ્ટમાંથી જે પદાર્થ તૈયાર કરવામાં આવે છે એ પદાર્થનું નામ છે સ્ટેટિન્સ. આનું કામ શું છે તો કે રુધિરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે, બરાબર છે. આ પદાર્થ રુધિરમાં કોલેસ્ટ્રોલ ને ઘટાડવાનું કામ કરે છે. એટલે જે લોકોને કોલેસ્ટ્રોલ જામી જતો હોય અથવા તો જેના રુધિર વાહિનીની અંદર કોલેસ્ટ્રોલ જમા થઈ ગયો હોય એવા પેશન્ટને આ સ્ટેટિન્સ દવા આપવામાં આવે છે અને એ દવા મોનોસ્કસ પુરપુરિયસ નામની ઈસ્ટમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો તમે અહીંયા જોયું કે ઔદ્યોગિક ઉત્પાદનમાં કેટલા બધા રસાયણો, ઉત્સેચકો અને આવી દવાઓ બનાવવા માટે આપણે અલગ અલગ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કર્યો. એમાં બેક્ટેરિયા હતા, ખૂબ મોલ્ડ સ્વરૂપે હતી અને ઈસ્ટ પણ હતી. તો આ બધાની મદદથી આપણે કેટલી બધી પ્રકારના એસિડ્સ, ઉત્સેચક અને વિવિધ પ્રકારના બાયોમોલેક્યુલ્સ એટલે કે દવાઓ છે એ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. સમજાણી આ વાત?